खेरगाम तालुकाना पाणीखड़क गामे आवेला अति प्राचीन मां अंबा भवानी माताનું મંદિર આજુબાજુના વિસ્તારના ભક્તોમાં અનેરું મહાત્મ્ય ધરાવે છે। પાવન ધામે દર વર્ષે મકર સંક્રાંતિ નિમિત્તે મેળો યોજાતો આવ્યો છે, પરંતુ ગયા વર્ષે કોરોના મહામારીને કારણે મેળો રદ કરવામાં આવ્યો હતો। આ વખતે પણ 14 જાન્યુઆરી 2022ના રોજ મકર સંક્રાંતિ હોય, દેશના કોરોનાના વધી રહેલા કેસોને ધ્યાનમાં લઈ મેળાનું આયોજન રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। સોમવારે ટ્રસ્ટના પ્રમુખ પ્રભુદાદા अध्यक्ष स्थाने मळेली ट्रस्टी मंडळनी मीटिंग मां आ वखते मकर संक्रांतिनो मेळो रद्द करवानुं नक्की करायुं हतुं। मां अंबा भवानी मंदिरना ट्रस्टी चुनीभाई पटेले जणाव्युं हतुं के अहीं छेल्ला 70 करता पण वधु वर्षोथी मकर संक्रांतिए मेळो भरातो आव्यो छे, परंतु हालमां राज्यमां अने देशमां कोरोनाना वधी रहेला केसोने ध्याने लईने मेळामां वधु लोको भेगा थाय तेवा संजोगोमां लोकोमां संक्रमण पण वधवानी शक्यताना पगले गत वर्षनी जेम आ वखते पण मेळानुं आयोजन रद्द करवानो निर्णय ट्रस्टी मंडळ द्वारा लेवायो हतो। मारुं नाम प्रभुभाई पात्रभाई पटेल ने हाल मां अंबा भवानी मानो ट्रस्ट सेवा मंडळ पाणीखड़क माताजीना प्रमुख तरीके हूँ काम करूँ छूँ। મેળો રદ કરવામાં આવ્યો છે। મેળો રદવાનું કારણ તો એ છે કે હાલના સંજોગો જોવા જઈએ તો દિન પ્રતિદિન કોરોનાનો ઉપદ્રવ વધારે થયેલો છે, અને એ કોરોનાનો ઉપદ્રવ ક્યારે વધારે થાય, જ્યારે સંઘ મેળો થાય, લોકોને એકઠા થવાનું થાય, ત્યારે એ રોગ વધારે થાય। એટલા માટે અમે વિચાર્યું ટ્રસ્ટમેન્ટ સાથે કે આ લોકો ભેગા થાય અને ભેગા થઈને કોરોના ઉપર વધી જાય એના કરતાં મેળો રાખવો નહીં, અને અમે એ મેળો બંધ કરી દીધો છે એના કારણે। અને અહીં વર્ષોથી મેળો ચાલતો આવેલો છે, કેમ કે આ જે મા ભવાની માતાનું જે મંદિર છે એ બહુ જૂનું પુરાણું છે, પણ મારી અગાઉ પ્રમુખ શ્રી ચંદુભાઈ રતનજી સ્વર્ગસ્થ એમણે એ મંદિરનો વિકાસ કરેલો, મંદિરનો બાંધકામ કરેલું, અને જોરદાર બધા મેળો ભરાતા હતા, અને એના કારણે તો બીજા સંપ્રદાય એટલે કે મોક્ષમાર્ગી મંડળ પણ અહીં દર વર્ષે સત્સંગ સમારંભ રાખે છે, અને અને એ લોકો દૂર દૂરથી એ મંદિરને પગે લગાવે છે, કેમ કે હિન્દુ શાસ્ત્રમાં નિયમ છે કે મકર સંક્રાંતિ દાન પુન કરવામાં આવે તો તેનું પુણ્ય અધિક ને અધિક વધતું જાય છે। અને આ મકર સંક્રાંતિ પર્વ એટલે શું તો સૂર્ય દક્ષિણામાંથી ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે, અને તેના કારણે એનો યોગ બહુ ઉત્તમ પ્રકાર છે, એના કારણે લોકો જાત્રા યાત્રો કરાવે છે, દાન ધર્મ કરે છે। પરંતુ કોરોના કાળના કારણે સરકારી ધોરણના હિસાબે અમે આ બંધ કર્યો છે। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। જિજ્ઞેશ પટેલનો રિપોર્ટ, SI News, ખેરગામ।